જિલ્લા મોબાઈલ ચોરો ફરી સક્રિય થયા છે ત્યારે સુરતના જુદા જુદા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ અને રિક્ષામાં મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. સુરત શહેરમાં વધી રહેલ મોબાઈલ સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓને લઈને પોલીસની પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પુણા પોલીસ મથકની હદમાં પર્વત પાટિયાવા બ્રિજ પરથી પસાર થતા અને સરદાર માર્કેટ ખાતે ફ્રૂટ લેવા જઈ રહેલા જગદીશ ઘરિયાણીના હાથમાંથી તસ્કરો મોંઘોદાટ મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા હતા. જ્યારે નિરોલી પોલીસ મથકની હદમાં 60.4 રસ્તા પાસેથી રિક્ષામાં પસાર થતા કૃષ્ણ પ્રસાદ સિંહના ખિસ્સામાંથી સહ મુસાફરના સ્માંગમાં બેસેલા રીઢાઓ મોંઘોદાટ મોબાઈલ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તો ડિંડોલીમાં જ ગોરાદરા ડિંડોલી બ્રિજ પરથી રિક્ષામાં પસાર થઈ રહેલા કૃણાલ કાળેના ખિસ્સામાંથી પણ સહ મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ મોંઘોદાટ મોબાઈલ ચોરી લીધો હતો. જ્યારે સલાબતપુરા પોલીસ મથકની હદમાં ભાઠેના બ્રિજ પાસેથી પસાર થતા લોકેશ શાહના હાથમાંથી બાઇકરો મોંઘોદાટ મોબાઈલ છૂટવી ભાગી છૂટ્યા હતા. તો ખટોદરા પોલીસ મથકની હદમાં BRTS કેનાલ રોડ યુનિક હોસ્પિટલ સામેથી પસાર થતા ભરત પઢારિયાના શર્ટના ખિસ્સામાંથી બાઇકરો મોંઘોદાટ મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે પોલીસે ગુનાઓ નોંધી મોબાઈલ સ્નેચરો અને રિક્ષામાં થયેલી ચોરીના ગુનાઓ ઉકેલવા તાત્કાલિક તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.